उत्थान चेरिटेबल ट्रस्ट भरूच संचालित सामाजिक अने शैक्षणिक सेवा द्वारा विनामूल्ये नोटबुक वितरण अने इनाम वितरणनो कार्यक्रम सूरतना कतारगाम खाते करवामां आव्यो हतो। सूरत शहेरना वीर मेघमाया भवन खाते आजरोज उत्थान चेरिटेबल ट्रस्ट भरूच संचालित संस्था सामाजिक अने शैक्षणिक सेवा द्वारा विनामूल्ये नोटबुक वितरण अने इनाम वितरणनो कार्यक्रम करवामां आव्यो हतो, जेमां 1500 થી 1200 जेटला विद्यार्थीओने विनामूल्ये नोटबुक वितरण करवामां आवी हती अने धोरण 10 તથા 12 માં સારા માર્ક્સે સફળ થનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સમાજના વડીલો અને મહાનુભાવો તથા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। હું સુરત શહેર રોહિદાસ સમાજનો એક કાર્યકર્તા છું અને સૈયદપરા યુવક મંડળ દ્વારા વેડ રોડની વીર મેઘમાયા ભવનમાં 1500 થી 1200 વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ અને ઇનામ વિતરણની કાર્યક્રમ હતો। એમાં તમામે તમામ અમારા સમાજના વડીલો અને મહાનુભાવો આવ્યા હતા અને ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ જે ભરૂચથી સંચાલન કરી રહ્યા છે પરેશભાઈ મેવાડા, તેમણે બી તેમનો પૂરો સહયોગ આ સમાજને આપ્યો અને સમાજ તરફથી એમને બી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ એવું કે વર્ષોથી લગભગ 20 થી 22 વર્ષથી તેમની સંસ્થાનું ભરૂચ ખાતે કરી રહ્યા છે, પણ એમણે એવું વિચાર્યું કે ખાલી ભરૂચ પૂરતું નથી કરવું પણ સમગ્ર ગુજરાતમાં જ્યાં બી અનુસૂચિત જાતિના લોકો રહે છે તેને લાભ મળી રહે અને આગળ વિદ્યાની અંદર ઉચ્ચ વિદ્યા મળવા માટે એમણે અલગ અલગ પ્રયાસો કરી રહ્યા છે। ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના જે પ્રમુખ છે પરેશભાઈ મેવાડા, એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું। મોંઘવારીની સ્થિતિમાં આર્થિક રીતે નબળા પરિવારોને શિક્ષણ માટે ચોપડા ખરીદવા પડે છે, જેથી સમાજના બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરીને પરિવારને રાહત આપવામાં આવી હતી। ચોપડા વિતરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને મધ્યમ વર્ગીય પરિવારને આર્થિક રાહત મળે તે છે। આ સાથે જ ઇનામ વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।